નમસ્કાર દર્શક મિત્રો, મારું મંતવ્યમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીપા. આપણે દરરોજ મારું મંતવ્યમાં એક મુદ્દાને સાથે આવતા હોઈએ છીએ અને મુદ્દા પર લોકોના શું મંતવ્યો છે તે જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આજે આપણો મુદ્દો છે આજની તારીખ સૌથી મહત્વની 8 નવેમ્બર 2019. 3 વર્ષ પહેલાં 8 નવેમ્બર 2016 નોટબંધીની જાહેરાત કરવામાં આવી. રાત્રે 8 વાગે આ જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદથી જ 501,000ની નોટો ચલણમાંથી બંધ થઈ ગઈ. 3 વર્ષ વીતી ચૂક્યા છે, તેના ઉપર અર્થતંત્રની કેવા પ્રકારની અસરો જોવા મળી રહી છે તેના પર ઘમાસાણ અને રાજકારણ અત્યારે પણ જોવા મળતું હોય છે. જોકે તેના પર લોકોનું શું વિચારવું છે, સૌથી પહેલા સુરત જઈશું અને સંગ્રહખોરીમાં ઘટાડો નોંધાયો છે કે કેમ તે જ જાણવાનો પ્રયાસ કરીશું. 8 નવેમ્બર 2016ના દિવસને આપણા ભારતીયો ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી. આજથી બરાબર 3 વર્ષ પહેલાં જ દેશના અર્થતંત્રમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 501,000ની નોટ અચાનક જ બંધ કરી દેવામાં આવી હતી અને જાણે રીતસરનો ભૂચાલ મચી ગયો હતો. લોકો રીતસર પોતાના પૈસા બચાવવા માટે પડાપડી કરતા નજરે જોવા મળ્યા હતા. તો આજે 3 વર્ષ પછી કઈ રીતની પરિસ્થિતિ છે, લોકો તેને કઈ રીતે સ્વીકારી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છે તે વિશે આપણે વાત કરીશું. આપણી સાથે અહીં સુરતના કેટલાક લોકો છે અને આપણે તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. જી સંજયભાઈ, તમે જણાવશો કે આજે 3 વર્ષ થઈ ગયા છે, આ નોટબંધી જે થઈ છે કઈ રીતની અસર થઈ છે ત્યારબાદ? નોટબંધી દેશના ઇતિહાસમાં એક કાળા કલંક સમાન છે. 3 વર્ષ નોટબંધીને થયા, આજે યુવાનો પાસે બેરોજગારી છે, રોજગારી નહીં નથી. કૃષિ એટલે ખેડૂતો આજે પાયમાલ થઈ ગયા છે, મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ઠપ થઈ ગયા છે. રિયાલિટી સેક્ટર હોય, ડાયમંડ સેક્ટર હોય, ટેક્સટાઇલ સેક્ટર હોય, નોટબંધી અને જીએસટી તરત લાગુ કર્યા પછી આ દેશની હાલત ઇકોનોમિકલ બહુ ખરાબ કન્ડિશનમાં મુકાઈ ગઈ છે, જેને કારણે ભારત દેશની અંદર સુરત તો એક ટેક્સટાઇલ અને ડાયમંડનું હબ છે, ત્યાં અમે જોઈએ છીએ કે આજે દરેક દુકાનની અંદર 5-5, 10-10 માણસો કામ કરતા હતા, એમાં 2-3 માણસોને છૂટા કર્યા છે. કેટલાક ટેક્સટાઇલના લૂમ્સો બંધ થઈ ગયા છે, ડાઇંગ પ્રિન્ટિંગ 80 મશીનો બંધ થઈ ગયા છે, એમ્બ્રોઇડરી અસંખ્ય મશીનો હતા એ બંધ થવાના કગાર પર છે. એટલે નોટબંધી આ દેશનું એક ધુપ્પલ હતું અને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે આ નોટબંધી લાગુ કરી અને દેશને 50 વર્ષ પાછળ ધકેલી દીધો અને આર્થિક સંકટ ઉભું, 2-2 રિઝર્વ બેંકના ગવર્નરોએ રાજીનામા આપવા પડ્યા અને એકદમ હિટલર શાહીથી જે આ અમલીકરણ કર્યું છે એના લીધે દેશ આજે રેટિંગ જો ફાઇનાન્સ મિનિસ્ટર એમ કહે છે જયંતિ નટરાજન કે અમે ઘણા પગલાં લીધા પણ આજે રેટિંગ ડાઉન કરવું પડ્યું, જીડીપી રેટ ઘટતો ગયો છે. આજે નોટબંધી અને જીએસટીની એટલી મોટી અસરો છે કે જેને કારણે આવનારા 5 વર્ષમાં પણ માર્કેટ ખુલશે કે કેમ. રિયાલિટી સેક્ટરની અંદર બિલ્ડરો આજે પોતે નાદારી નોંધાવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આવનારા દિવસો જોવાના રહ્યા કે કયો સુધારો આવે છે અને સરકાર આ બાબતે કોઈ કદમ પણ ઉઠાવતી નથી. એટલે જેને કહેવાય કે ઇકોનોમિક વિઝન વગરની સરકાર, જેને ઇકોનોમી શું છે એ નથી ખબર, આ દેશ અધરતાલ ચાલી રહ્યો છે અને આ દેશની હાલત રામ ભરોસે હોય એ દશામાં આજે અમે જોઈ રહ્યા છીએ. જે જગદીશભાઈ, તમે જણાવશો કે જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે એવું રીઝન આપવામાં આવ્યું હતું કે કાળું ધન બહાર લાવવા માટે કરવામાં આવ્યું, તો તમને શું લાગે છે કે પર્પઝ સોલ્વ થયો છે? 3 વર્ષ થયા કાળું ધન લાવવાને બદલે કાળું ધન એ લોકોએ શું કર્યું, હજુ સુધીમાં કાળું ધન બહાર આવ્યું નથી. ઉલટા જે લોકોનું પોતાની મહેનતનું કમાણીનું જે ઘરમાં હતું એ બી બધું ચાલી ગયું છે. આજે લોકો નોટબંધી વખતે જે લાઈનમાં ઊભા રહીને એ પૈસા પોતાના જે બેંકોમાં હતા એ પૈસા બી નથી કાઢી શક્યા ને અત્યારે બી 3 વર્ષ પછી બી એ જ પોઝિશન છે કે બેંકોમાં જે પૈસા છે એ બેંકોમાંથી આ લોકો ઉઠાવવા માટે બી એ લોકો કે 1,000 રૂપિયા ઉઠાવવા પડશે, 10,000 ઉઠાવવા પડશે વર્ષે દિવસે. તો આપણા પોતાના પૈસા બી જો આપણે બેંકોમાંથી ઉઠાવી શકીએ એટલે એવી પરિસ્થિતિ એવી સરકારે કરી છે કે સરકાર પાસે પૈસાનું ફંડ નથી. એવી રીતે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો આટલું બધું પકવે છે, એનો વીમો લે છે, વીમાના પોલિસી ભરવા છતાં બી એને આજે આટલું બધું નુકસાની હોવા છતાં
પણ વીમાની પોલિસી આપવા છતાં બી વીમો એ લોકોને મળી નથી શક્યો. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ઉપરથી વરસાદ કુદરતી રીતે આફતોમાંથી હજુ બહાર નથી આવી રહ્યા, ને વારંવાર વરસાદથી એટલું બધું પાયમાલ નુકસાન થઈ રહેલું છે કે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે આપઘાત કરવાની પરિસ્થિતિ તરફ જઈ રહેલું છે, ને સરકાર એની પર કોઈ ધ્યાન આપતી નથી. ને મોટા મોટા ખર્ચાઓ જ્યારે વડાપ્રધાન આવતા હોય તો એને માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવ્યા તો એની પાછળ 100-200 કરોડનો ખર્ચો કરતા હોય, એને બદલે જો ખેડૂતોને આટલી સહાય આપવામાં આવી હોત તો આજે આ ખેડૂતોની આ દશા નહીં હોત. જે નોટબંધી વખતે બીજું એક કારણ પણ આપવામાં આવ્યું હતું કે એક તો જે આતંકવાદ છે તે આતંકવાદ નાબૂદ કરવો અને ડિજિટલાઇઝેશન, તો તમને શું લાગે છે કે આ બે પર્પસ પર કેટલું કામ થયું છે? આતંકવાદ દૂર થવાની તો વાત જુદી, પણ આતંકવાદ એવું નથી કે નોટબંધીથી આતંકવાદ દૂર થશે. આતંકવાદ તો જે છે તે જ છે. ત્યાર પછી તો પુલવામા 400 આપણા સૈનિકો એ થયા, તો એ આતંકવાદ જો બંધ થયો હોત તો એ આ પરિસ્થિતિ નહીં હોત ને. ખરેખર એમાં બંધ થાય એવું છે જ નથી, ને નોટબંધીને લીધે જે અત્યારે બિલ્ડરોની પરિસ્થિતિ જુઓ, નાના ઉદ્યોગકારોની પરિસ્થિતિ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, તમે કોઈ બી ધંધાવાળો નાનો માણસ હોય, હવે ધારો કે બિલ્ડરોમાંથી બધાને નોકરીઓમાંથી છૂટા કરશો તો એની સાથે એ લોકોની પરિસ્થિતિ શું થશે? પછી એવી રીતે એની જે મટીરિયલ હોય કે ભાઈ કરિયા સૂંઠાળ આ તે બધા જે મજૂરી કામ કરતા એ બધાની પરિસ્થિતિ શું થશે? એમ તો હવે આ પરિસ્થિતિમાંથી 3 વર્ષ પછી બી કોઈ સુધારો થાય એવું લાગતું નથી. તો આ સરકારને ગમે તે હિસાબે જાકારો કરવો જોઈએ, લોકોએ સમજીને એને આવતા દિવસોમાં એને દૂર કરીને નવી સરકારની રચના કરવી જોઈએ. જી આપ જણાવશો, જી આપ જણાવશો કે નોટબંધી પછી 500 અને 1000ની નોટ અચાનક ચલણમાંથી બંધ થઈ ગઈ, તો ત્યાર પછી હવે 2000ની નોટો પણ ફરીથી એટલી શરૂ થઈ ગઈ છે, તો એ પણ બંધ કરી શકે છે, શું લાગે છે તમને? સરકારે જે પ્રકારે 3 વર્ષ પહેલાં 500 અને 1000ની નોટ બંધ કરી હતી વડાપ્રધાનશ્રીએ, અને એમને કોઈ પણ વસ્તુનો પ્રોવિઝન કર્યા વગર, કોઈ પણ નિયમો ને બધું જોયા મૂક્યા વગર, ફેસિલિટી લોકોને પૂરી પાડવા વગર અચાનકથી આવીને 500 અને 1000ની નોટ, જેની સંખ્યા 85% હતી ભારતના ઇકોનોમિક્સમાં, 85% હતી, અને એ સંખ્યા 500 અને 1000ની નોટ તમે બંધ કરી દો અને 60 દિવસ સુધી એની ઉપર કોઈ સોલ્યુશન લાવેલું નહીં હતી, અને રોજે રોજના નિયમો જે બદલાતા હતા જેની અંદર આખો દેશ 125 કરોડના આ ભારત દેશ એક હેવક તરીકે એક ડરાવનું હોય ડર હોય કે આવતીકાલે શું થશે, કયો નિયમ આવશે, કે 1000 મળશે કે 2000 મળશે, એવી બધી ડરની અંદર જીવતા હતા. તો પણ સરકારે એવું કોઈ વિચાર નહીં કર્યો અને અચાનકથી નિયમો લાવી દીધા છે, તો આજે પણ એમ નહીં કહી શકાય કે 2000ની નોટ એ લોકો ચાલુ રાખશે કે બંધ કરી દેશે. એ લોકોનો લાગતું નથી કે એ લોકો કન્ટિન્યુ કરશે કે ચાલુ રાખશે. અચાનકથી આવીને આજે રાતના બી ટીવી પર કહી દે કે કાલથી 2000ની નોટ બંધ, કારણ કે એ લોકોને પબ્લિકની નથી પડી, એ લોકોને ફક્ત અને ફક્ત એ લોકોની સત્તા અને સત્તાના જોર પર એ લોકો કેવી રીતે એ કરી શકે એનું જ એ લોકોને મિનિંગ છે, બીજું કોઈ વસ્તુને એ લોકો પાસે એ નથી. જી સંજયભાઈ, તમે જણાવશો કે 500 અને 1000ની નોટ 3 વર્ષ પહેલા બંધ કરી, 2000ની નવી નોટ તેમણે બહાર પાડી, તો હવે 2000ની નોટ પણ માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહી છે, ને હવે પણ જે લોકો પૈસાવાળો વર્ગ છે તે લોકો પાસે 2000ની નોટનો પણ સંગ્રહ થઈ રહ્યો છે, તો તમને શું લાગે છે કે એ નોટ પણ બંધ કરી શકે છે સરકાર ગમે ત્યારે? નોટબંધી, મેં આગળ પણ કીધું કે ધુપ્પલ હતું, બ્લેક મનીને વ્હાઇટ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું મોટું કારસ્તાન હતું. મોટા મોટા કૌભાંડો બ્લેક મનીના વ્હાઇટ મની કરવા માટે નોટબંધી કરવામાં આવી છે. મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થયો, સામાન્ય મધ્યમ વર્ગ આ નોટબંધીથી ને ગરીબ વર્ગ પાયમાલ થયો છે, અપર ક્લાસ ક્યાંય લાઇનમાં દેખાયો નહીં, એનો બંધ બાળને પાછલા બાળને નોટોની બદલી થઈ જતી હતી. એટલે એક ષડયંત્ર હતું આ દેશમાં, અને હજારો કરોડો લોકો સાથે વિશ્વાસઘાત આ સરકારે કર્યો છે, અને આ સરકારની કોઈ પોલિસી જ નથી. એમના સપનામાં આવે કે આજે 2000ની નોટ બંધ કરવી છે તો એ પણ કરી શકે. લોકોને માથા પર બંદૂક મૂકીને જીવાડવાની હિટલર શાહીની જે આદત હતી એ માન્ય નરેન્દ્રભાઈની આદત છે, અને હું માનું છું ત્યાં સુધી કે લોકો છેલ્લા આ શાસન જ્યારથી આવ્યું ત્યારથી એકદમ ટેન્સમાં જ જીવી રહ્યા છે. ખૂબ જ બચારા રોજ સવાર પડે અને એમ કંઈ નવો કોઈ ફતવો ના આવે એની જ રાહ જોઈને બેઠા છે, એટલે લોક ભયથી જીવી રહ્યા છે. અને આ સરકાર હું માનું છું ત્યાં સુધી કે ભારતીય દેશની જનતા
એ ક્રાંતિ કરશે અને ક્રાંતિ દ્વારા સરકારને સત્તા ભ્રષ્ટ કરશે હું ચોક્કસ માનું છું. જી જગદીશભાઈ, તમે જણાવશો કે જે 500 અને 1000ની નોટ બંધ કરી છે તે રીતે 2000ની નોટ પણ સરકાર બંધ કરી શકે છે, તમને શું લાગે છે? અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બેંકોમાં 2000ની નોટો જે જમા થાય છે ત્યાં પછી ફરીથી ગ્રાહકોને 2000ની નોટ આપવામાં આવતી નથી, એટલે અમને એવું લાગે છે કે કદાચ 2000ની નોટો બી કદાચ બંધ કરશે એવું લાગે છે. તો હતા સુરતના લોકો અને તેમનું મંતવ્ય. તેમનું માનવું છે કે જે રીતે 500 અને 1000ની નોટ ચલણમાંથી નાબૂદ કરવામાં આવી તે રીતે તેઓ 2000ની નોટ પણ નાબૂદ કરી શકે છે. ત્યારબાદ 500 અને 1000ની જે નોટ બંધ કરવામાં આવી ત્યારબાદ લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો. એક રીતે કહી શકાય કે એક ધુપ્પલ હતું. લોકો પારાવાર તેને લઈને હજુ પણ કહી શકાય કે આફ્ટર શોક ઇફેક્ટ વેઠી રહ્યા છે. ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. ઘણા બધા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. અને એક બાજુ મોંઘવારી જ્યારે માઝા મૂકી રહી હોય અને લોકો જ્યારે નોકરી ગુમાવી રહ્યા હોય ત્યારે લોકો પર પડતા પર પાટું જેવી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે તેવું સુરતના લોકોનું માનવું છે. કેમેરા પર્સન વિજય બેસાણા સાથે નિકિતા જલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આપણે જોયું જે રીતે સુરતના લોકો છે તે કહી રહ્યા છે કે 3 વર્ષ વીત્યા બાદ પણ અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. લઘુ ઉદ્યોગો છે, એમએસએમઈ છે, તે ઉદ્યોગોના જે વેપારીઓ છે તેમને પણ નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો અને જે સામાન્ય લોકો હતા તેમને પણ મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો હતો. પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે જઈશું વડોદરા અને ત્યાંના લોકોનો કેવા પ્રકારના મત આપી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. 8 નવેમ્બરે રાત્રિના 12 કલાકે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 500 અને 1000ની નોટો હવે ચલણમાં નહીં રહે. ત્યારબાદ સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. ક્યાંક વાતો હતી કે હવે સારા કામ થશે, સારા દિવસો આવશે, પરંતુ 2000ની નોટો અને 500ની નોટોનું ત્યારબાદ પણ નકલી નોટો છાપવામાં આવી હતી. ત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે યુવા વિપક્ષ સાથે જાણીશું. જેવી રીતે 2000ની નોટો છાપવામાં આવી છે, સંગ્રહ ખરીદો તેની પણ થઈ રહી છે, શું કહેશો સમગ્ર મામલે? હવે જે વખતે આ નોટબંધી કરવામાં આવી હતી એ વખતે કહેવામાં આવ્યું હતું કે આ નોટબંધી એટલા માટે કરવામાં આવે છે કે કાળું નાણું આપણે વિદેશમાંથી પાછું લાવીશું. ત્યાર પછી એવું કહેવામાં આવે કે ડુપ્લિકેશન જે છે નોટોનું એ ટોટલી બંધ થઈ જશે. અને હાલની તારીખમાં આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે 1000 અને 500ની નોટો જે બંધ કરેલી અને અત્યારે જે 2000ની નોટો ચલનમાં આવી છે, ડુપ્લિકેશન તો પહેલાં જે જૂની નોટો હતી એના કરતાં બમણું છે અત્યારે ડુપ્લિકેશન એનું. બીજી વસ્તુ કે ના એ કાળું નાનું પાછું લાવી શક્યા, ના આતંકવાદમાં એમાં કોઈ ફરક પડ્યો. એટલે આ ખાલી એક જુમલો હતો એમનો. અને આના કારણે અત્યારે આપણે જે ભારતની અર્થવ્યવસ્થા છે એ ટોટલી અત્યારે કોલેપ્સ થઈ ગઈ છે. પ્રવક્તા કોંગ્રેસના અમારી સાથે છે અમિત ગોટીકર. અમિતભાઈ, જેવી રીતે વાતો કરવામાં આવી હતી કે 2000ની નોટો આવ્યા બાદ ખૂબ જ આતંકવાદીઓને નુકસાન થશે, પછી કાળું નાણું આવશે, કાળું નાણું તો લગભગ બધા પૈસા આવી ગયા પાછા, પરંતુ 2000ની 500ની નોટોનું પણ સંગ્રહખોરી કરી શકાય છે, શું કહેશો સમગ્ર જે નોટબંધી છે એ વિશે? છેલ્લો જે આંકડો આવ્યો એ પ્રમાણે 99.3% જે નોટો 1000 અને 500ની હતી એ પરત આવી ગઈ અને એની સામે 500 અને 2000. ડિમોનિટાઇઝેશન આખા વર્લ્ડમાં ઘણી જગ્યાએ થયું છે પણ કોઈ દિવસ એવું નથી થયું કે 1000ની નોટ બંધ કરીને 2000ની નોટ ચાલુ કરવામાં આવે. ખરેખર સંગ્રહખોરી માટે, એક વ્હાઇટ કરપ્શન કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબે બધાને ખુલ્લો દોર આપી દીધો હતો. આજે વાત કરીએ આતંકવાદની, તો જે વખતે 8 નવેમ્બરની વાત કરું તો તરત જ 23 નવેમ્બરના દિવસે તો 2000ની ડુપ્લિકેશન નોટો આતંકવાદીઓ પાસેથી કાશ્મીરમાંથી પકડાયેલી. એટલે એકચ્યુઅલી આ જે વસ્તુ થઈ રહી છે એ ફક્ત વ્હાઇટ કરપ્શન સિવાય બીજું કશી રીતે જોઈ શકાય નહીં. બીજી વાત, જે વખતે એ લોકોએ દરોડા પાડીને લોકોને પકડવાની વાતો કરેલી તો આજે સુરતમાં એક ભજીયાવાલા કરીને હતા, એમને ખાસા બધા કરોડ રૂપિયા પકડાયા હતા, પરંતુ તેની સામે કોઈ કેસ નોંધવામાં નહીં આવ્યો કે કેસ કરવામાં આવ્યો તો એમને ઢીલો પાડી દેવામાં આવ્યો, એમને કોઈ સજા કરવામાં નહીં આવી. એટલે માત્ર આ છાવરવાનું કરે છે. અને ફાયદો થયો તો માત્ર મને એવું લાગે છે કે અમિત શાહને જે સંસ્થાના ડિરેક્ટર હતા, જે અમદાવાદમાં બેંક છે, એ બેંકને કરોડો રૂપિયાનું કરપ્શન કરી, એમના પુત્રને જે 50,000ની સંપત્તિ હતી એ 80,000 કરોડની કરી આપી, એમાં કરપ્શન કરવામાં આવ્યું છે. એટલે ભાજપના નેતાઓને ફાયદો છે, જનતાને આમાં કોઈ ફાયદો નથી. બેંકના અધિકારીઓ પણ પકડાયા હતા મોટે ભાગે, કોઈની સામે કેસ નથી કરવામાં આવ્યો, શું લાગે છે? આ વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. મારે એવું કેવું છે કે આ ઉપરથી લઈ નીચે સુધી એટલું મોટો કૌભાંડ હતું કે 500 થી 2000ની નોટો માત્ર બદલી આપવાની, કેટલા દિવસ સુધી ધંધો વ્યવસાય ફડચામાં ગયો. મનમોહનસિંહજી એ વખતે પણ કીધું હતું કે તમારું GDP 2% ડાઉન જશે,
થોડાક સમય બાદ. તે વખતે લોકો એની પર હસતા હતા, પણ પછી તમે જુઓ છો જીડીપી સતત સતત ડાઉન ગયું છે. ત્યારબાદ જીએસટી આવ્યા પછી પણ આપણી પરિસ્થિતિ એટલી કથળી ગઈ છે કે ધંધો રોજગાર વેપાર દિવાળી પણ આજે ફેલ ગઈ લોકોની. આજે આ આટલા વર્ષમાં અમારા 40 વર્ષના જાહેર જીવનમાં કોઈ દિવસ અમે નથી જોયું કે દિવાળીમાં આટલી ખરાબ પરિસ્થિતિ હોય. એટલે આ ખરેખર 2500 નોટ જે કાઢી હતી એ ટોટલી ફેલ છે. અને 8 નવેમ્બર આજનો દિવસે કાળો દિવસ છે, ભ્રષ્ટાચારી દિવસ તરીકે ઉજવવો જોઈએ અને નરેન્દ્ર મોદીને એની ભલામણ કરું છું. 8 નવેમ્બર છે, 500 ની 2000 ની નોટની આજે ફરી વર્ષગાંઠ છે. અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે, આપ શું કહેશો? મને તો એવું લાગી રહ્યું છે કે આ 2000 ની નોટ લાવવા પાછળનું કારણ એક જ છે કે બીજેપી ને જે પ્રચાર ને પ્રસારમાં પૈસા જે લાગી રહ્યા છે એ આ જ બધા ગરીબોના પૈસા લઈને એ લોકો એમની પાર્ટી મોટી કરી છે, ના કે દેશની જનતાને મોટી કરી છે. અને એક જ એજન્ડા હતો કે કેવી રીતે બીજેપી પાર્ટી કરોડપતિ થાય, બીજેપીના મળો ત્યાં કરોડપતિ થાય, કેવી રીતે જનતા જે હાલાકી ભોગવી રહી છે, પૈસા કોના પાસે ના હોય, ગરીબ માણસ પાસે હોય, સંગ્રહ કરેલા પૈસા હોય, એ પૈસા લાઇનમાં અડધી રાતે ઊભા કરીને આ લોકોએ જે ખોટો નિર્ણય લીધો છે ખોડીએ છે. પહેલા 12% નાણું હોય તે લોકો ઘરોમાં રાખતા હતા, હવે આંકડો કહી રહ્યો છે કે 28% જે પૈસા હોય છે લોકો ઘરોમાં રાખે છે, બેંકમાં નથી જમા કરાવતા, તો સંગ્રહખોરી થઈ છે, આપ શું કહેશો? આજે જે બેંકમાં જે આપણે રૂપિયા જમા કરીએ, જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ એના ઉપર પણ ગવર્મેન્ટ હવે રૂપિયા કાપી રહી છે. અને જે આપણે કાળા નાણાંની વાત કરીએ તો આ લોકો જે દિલ્હીમાં જેમનું 700-800 કરોડનું હેડક્વાર્ટર બનાવ્યું 5 વર્ષની અંદર, એ પૈસા ક્યાંથી આવ્યા? એ આ જ નાણાં છે બધા. અને પબ્લિકો જ્યારે લાઇનમાં ઊભી હતી 2000ની નોટ અને 500ની નોટ બદલવા માટે, આજે કેટલાના પરિવારોના લગ્ન તૂટ્યા, કેટલાઓના ઘર તૂટી ગયા. અને આ જ્યારે આ સંગ્રહખોરની વાત કરે છે તો એ લોકોના મંત્રીઓએ સંગ્રહખોર કર્યું છે, કોઈ ગરીબ જનતા એમનો સંગ્રહ નથી કર્યા 500 અને 1000ની નોટોનું. આ લોકો જે 500 અને 1000ની નોટોના જે આ લોકોના જે મંત્રીઓ છે ને એમના જે શું કહેવાય આપણે જે હતા બીજા લોકો એમના એ લોકોએ રૂપિયા દબાઈને અને ગરીબ જનતાના લોકો લૂંટ્યા છે. નોટબંધી મામલે હવે જ્યારે નિષ્ફળતા આવી છે, સરકાર નિષ્ફળ રહી છે, ત્યારે શું સરકાર ટોટલી આ બાબતે નિષ્ફળ જ છે? અને હવે એમને અહેસાસ થતો હશે પણ હવે ખોટું પગલું જે ભરાઈ ગયું છે એ બાબતે એ કંઈ કરી શકતા નથી. તો જેવી રીતે જનતા સાથે જે વિપક્ષ છે તે પણ કહી રહ્યો છે કે નોટબંધીની વાતો નિષ્ફળ રહી છે, સાથે અર્થશાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે કે નોટબંધી બાદ જે સમગ્ર દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે, ત્યારે આવનારા દિવસોમાં સત્તાધારી પક્ષ દ્વારા કયા પગલાં લેવામાં આવે છે, કઈ બીજી નોટ બહાર પાડવામાં આવે છે કે 2000ની નોટ બંધ કરવામાં આવે છે તેના ઉપર નજર રહેશે. સહયોગી સુનિલ વણકર સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો જીડીપીના દરમાં પણ જે રીતે ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ વિકાસદરની જે વાતો થઈ રહી છે તે પર પણ અત્યારે જનતા જે છે તે અવિશ્વાસ વ્યક્ત કરી રહી છે. હવે જોઈશું રાજકોટ અને રાજકોટના લોકો કેવા પ્રકારના મત વ્યક્ત કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આર્થિક મુદ્દે પૂર્વ સચિવનું એક નિવેદન સામે આવ્યું છે. તેમનું એવું કહેવું છે કે જે 2000ની નોટ છે તેની સંગ્રહખોરી વધી છે, તેને લઈને રાજકોટના લોકોનું શું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે રાજકોટના કેટલાક લોકો છે. શું નામ છે આપનું? પ્રવીણભાઈ ઠુમર. પ્રવીણભાઈ, શું કહેશો, ખાસ 2000ની નોટની જમાખોરી જે સંગ્રહ છે તે વધ્યું છે, શા કારણે વધી હોય એવું લાગે છે? ખરેખર તો 2000ની નોટથી પહેલા નંબર તો છૂટાકી મળતા નથી, બરાબર. બીજા નંબરમાં કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરવી હોય તો એનું ક્યાંય છૂટા આપતા નથી. અને બીજા નંબરમાં કે એના હિસાબે બ્લેક મની કે વધારે પડતું માણસો રૂપિયા ભેગા કરે છે એવું થયું. 8 નવેમ્બર 2016 ક્યાંક ને ક્યાંક મોદી સરકારે જે કહી શકાય કે નોટબંધી કરી હતી અને ત્યારબાદ 2000ની નોટ આવી હતી. શું લાગે છે કે જે તે સમયે મોદી સરકારે આ નોટબંધી કરી હતી ત્યારે 500 અને 1000ની નોટ હતી અને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 2000ની નોટ આવશે તો જે સંગ્રહખોરી છે તે બંધ થશે. શું ખરા અર્થમાં સંગ્રહખોરી બંધ થઈ છે? એ તો ખોટી વાત છે. ખરેખર તો 2000ની નોટ આવ્યા પછી વધારે ને વધારે સંગ્રહખોરી થઈ એવું લાગે છે. અને એક તો ક્યાંય છૂટા કોઈ આપતું જ નથી પહેલા નંબર. ખાસ આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? દિલીપભાઈ સખિયા. દિલીપભાઈ, શું કહેશો, 2000ની નોટને લઈને ખાસ સરકાર ક્યાંક ને ક્યાંક એવું કહી રહી છે કે 500 અને 1000ની નોટ બંધ કરવા બાદ 2000ની નોટનું સંગ્રહખોરી નહીં થઈ શકે એ પ્રકારનું સરકારનું નિવેદન હતું, કેટલું યોગ્ય હતું? માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે દેશના વિકાસ માટે આજથી 3 વર્ષ પહેલા જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયને લઈ અને એવું લાગતું હતું કે દેશનો વિકાસ થશે, પણ જાણતા અજાણતા એક ભૂલ થઈ છે કે જે 2000ની નોટ ચલણમાં નાખવાના હિસાબે અત્યારે દેશની જે પબ્લિક મંદીનો માહોલ ભોગવી રહી છે એનું મેઇનમાં મેઇન કારણ છે તો 2000ની નોટ. આ 2000ના નોટથી સંગ્રહકારોની દિવસે દિવસે કેપેસિટી વધી રહી છે, એને સંગ્રહવા હેલા પડે છે અને 1-2% વ્યક્તિ જે સંગ્રહ કરે છે એની માહે 98%
જે મંદીની હાલત ભોગવી રહ્યા છે આ એનું મોટામાં મોટું કારણ છે. એટલે વહેલામાં વહેલી તકે હું તો એ જ કહું છું કે ચલણની અંદર 2000 નહીં 500ની નોટ પણ જો બંધ કરે ને તો જ દેશમાં તેજી આવશે અને તો જ દેશની અંદર રૂપિયાનું રોટેશન વધશે. કારણ કે 1000 અને 2000 અને 500ની આ બે નોટ બંધ કરે ને તો 100 રૂપિયાથી મોટું કોઈ ચલણ ન હોવું જોઈએ. જે દેશનો આજે અમેરિકાનો વિકાસ છે તેનું મેઇન કારણ છે કે એનું ચલણ બહુ નીચે છે. જેનું ચલણ નાનું છે એ જ દેશનો વિકાસ થઈ શકે. ઓટોમેટિક બેંકમાં રૂપિયા આવશે અને બેંકથી વહીવટ થશે અને દેશને એનો 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 આખું ટર્નઓવરનો ખ્યાલ આવશે. જે પણ બ્લેક નાણું ફરી રહ્યું છે એનો મેઇન સૂત્રધાર હોય તો ઓનલી ફોર 2000ની નોટ. દેશનો વિકાસ તો જ છે. 500 અને 2000ને બંધ કરો અને દેશનો વિકાસ કરો. આ એક સૂત્ર છે એટલું યાદ રાખજો. સાથે બીજા પણ લોકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો. શું નામ છે આપનું? મારું નામ જીતેશ આસ્તાની છે. જીતેશભાઈ શું કહેશો, ક્યાંક ને ક્યાંક નોટબંધી બાદ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે તે વધ્યા છે અને આવા જ સમયમાં આ પ્રકારના જે નિવેદન આવતા હોય, પૂર્વ સચિવ એવું કહે છે કે જમાખોરી વધી છે, કેટલું યોગ્ય છે? યસ, હા, 2000 નોટ આવ્યો એનાથી જીડીપી ગ્રોથ જે છે ઇન્ડિયાનું ડાઉન થયું છે. હું દિલીપભાઈની વાતને સર એક્ઝામ્પલ સાથે સમજાવીશ. અમેરિકામાં છે એમાં ડોલર છે, ડોલર જે છે $100 જે છે મોટી કરન્સી ત્યાં નથી. સેમ સીરિયામાં લ્યો તો સીરિયામાં થોડોક ટાઈમ પહેલા જ આપણે સૌ જાણીએ છીએ કે મોટી કરન્સી જેટલી આવે એમાંથી જીડીપી ગ્રોથ ઓછું થાય, એમાં બ્લેક મની ટ્રાન્ઝેક્શન વધે, એનાથી કરપ્શન વધે. જેટલી નોટ મોટી એનાથી કરપ્શન રેટ વધારે થાય. અને યસ, હા, નોટબંધી પછી ઓનલાઈન બેન્કિંગ વધ્યું છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધ્યા છે, પેટીએમ કયો કે ગૂગલ પે કયો એ બધા વધ્યા છે, પણ હજી બ્લેક મની ટ્રાન્ઝેક્શન ઘણું છે. જેટલી કરન્સી જે કન્ટ્રીની મોટી, બ્લેક મની ટ્રાન્ઝેક્શન વધારે થશે. કરન્સી ડાઉન કરો, અમારે એટલું જ કેવું, કરન્સીને ડાઉન કરો. જેટલું 100 રૂપિયા વધીને 500 સુધી હોય તો ચાલે, એમાં 1500ની લઈ આવવાની, 1000ની 2000ની લઈને.